નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે આગળ વધવાના છીએ અને એમાં ભાગ નંબર આપણે 16 જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની. તો પ્રથમ પ્રશ્ન આપણે અહીં આપેલો છે, બંધારણ પર કેટલા સભ્યોએ સહી કરી હતી? ઓપ્શન એ 289, ઓપ્શન બી 399, ઓપ્શન સી 284 અને ઓપ્શન ડી 562. તો વાત કરીએ મિત્રો કે ભાઈ બંધારણ ઉપર સૌપ્રથમ બંધારણમાં છે એ ભારત અને પાકિસ્તાન જ્યારે સંયુક્ત હતું ત્યારે બંધારણ સભા છે એમાં ઘણા બધા સભ્યો હતા, પણ જ્યારે પાકિસ્તાનના જે લોકો છે એમણે પોતાની અલગ બંધારણ સભાની માંગણી કરી અને એ અંતર્ગત છે એ ભારતમાં કુલ કેટલા સભ્યો વધ્યા હતા? તો કે 289 છે એ લોકો છે એમાં વધ્યા હતા. પણ મિત્રો અહીંયા પૂછ્યું છે કેટલા સભ્યોએ સહી કરી હતી, તો મિત્રો જવાબ શું આવશે, 284 લોકોએ છે શું કરી હતી, સહી કરી હતી. તો આ માહિતી આપણે યાદ રાખીશું. મિત્રો આ સિવાય બંધારણનો ખર્ચ એ સમયે 64 લાખ રૂપિયા જેવો થયો હતો અને આપણે એવું કહેવાય 40 જેટલા દેશો છે એમાંથી આપણે અલગ અલગ છે એ મુદ્દાઓ છે લીધેલા છે. અને આ સિવાય જે આપણું બંધારણ હાલનું જે છે એમાં ખાસ કરીને વધારે પડતો ભાગ એટલે કે 2/3 ભાગ છે એ આપણે શેમાંથી લીધો છે, તો કે ભાઈ 1935 જે ભારત શાસન અધિનિયમ હતો એમાંથી આપણે 2/3 ભાગ છે એમાંથી લીધો હતો. મિત્રો આમાં આ બંધારણ બનાવવામાં ઘણી બધી સમિતિઓની પણ રચના થઈ હતી અને આપણું બંધારણ છે એને બનતા કેટલો સમય લાગ્યો હતો, તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ છે જેટલો સમય લાગ્યો હતો. અને આ અંતર્ગત છે એ ઘણી બધી સમિતિઓ રચના થઈ હતી અને એમાં આપણા ઘણા બધા મહત્ત્વના વ્યક્તિઓ જે હતા એમાં સમિતિઓમાં ભાગ લીધો હતો. તો આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપેલો છે, સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી હિલિયમ, ઓપ્શન સી મિથેન અને ઓપ્શન ડી હિલિયમ. તો સીએનજીમાં છે એટલે પહેલાં તો સીએનજીનું પૂરું નામ શું થાય, તો કે કોમ્પેક્ટ નેચરલ ગેસ. હવે આમાં મુખ્ય અથવા મોટે ભાગે કયો વાયુ હોય છે, તો કે મિથેન વાયુ હોય છે. આ સિવાય નાઇટ્રોજનની વાત કરીએ મિત્રો, તો કે હવામાં સૌથી વધારે કોઈ વાયુ હોય તો કયો છે, નાઇટ્રોજન છે, જે કેટલો છે, તો કે 78% એટલે કે 78% છે એ કયો છે, તો કે નાઇટ્રોજન વાયુ છે. જ્યારે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન છે એ કેટલો છે, 21% ઓક્સિજન છે અને 1% છે એ કયો છે, તો કે અલગ અલગ વાયુઓનો સમાવેશ થાય છે એટલે કે બાકીના જે બધા વાયુઓ છે એનો સમાવેશ કેમાં થાય છે, તો કે 1% વાયુમાં થાય છે. અને આ હિલિયમ છે એ કેવો છે, તો કે હળવો વાયુ છે અને આને મોટે ભાગે છે એ ફુગાઓમાં પણ ભરવામાં આવે છે. અને મિત્રો તમારા માટે એક સવાલ અહીંથી પૂછવામાં આવે છે કે ભાઈ જે વિમાન છે એમના પૈડાઓમાં છે એ કયો વાયુ ભરવામાં આવે છે, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 આપને આપેલો છે કે ભાઈ 4A, 5B અને 12C એટલે કે 12C હોય તો ABC શોધો, એટલે કે ABC શું આવશે નીચેનામાંથી. ઓપ્શન એ 11:15:17, ઓપ્શન બી 10:15:20, ઓપ્શન સી 15:12:5 અને ઓપ્શન ડી 20:15:10. તો મિત્રો આ રકમ આપણે લઈએ, 4A = 5B = 12C. તો મિત્રો આ સૌથી સરળ રીત આપણે જોઈએ તો એક કામ કરીએ, ત્રણેયના આપણે લસા લઈએ. તો ત્રણેયના લસા કેટલા આવશે મિત્રો, 4, 5 અને 12 તેમના લસા કેટલા આવશે, 60 આવશે. કેટલા, 60. તો હવે આ જે ઉપરની સંખ્યા છે એની સાથે શું કરી લઈએ, ભાગ પાડી લઈએ. તો કે ભાઈ 4 વડે ભાગ કરીએ તો શું જવાબ આવશે, તો કે 15. 60ના ભાગ 4 વડે કરીએ તો કેટલા જવાબ આવે, 15. આવી રીતના 5નો ભાગ કરીએ તો કે 12 આવે, 12×5=60. અને અહીંયા પણ 12 જ આપેલા છે, તો કે 12×5=60. તો આપણો જવાબ શું આવે મિત્રો, 15:12:5. તો આપણા અહીં જવાબ આપને આપેલો છે 15:12:5. મિત્રો આમાં એન રૂલ્સ પણ ચાલતો હોય છે કે ભાઈ બે સંખ્યાઓનો છે એ પહેલાં ગુણાકાર કરીએ
એટલે કે આમ રીતના લેતા હોય તો કે 5 12 પછી તો કે 4 અહીંયા શું આવશે 4 અને 5 તો આ રીતના આપણે કરતા હોય તો પણ તમારો જવાબ છે આવી જતો હોય છે પણ આપણો જવાબ આ રીતના તમને સૌથી સરળ બનશે અને આ રીતના તમારો જવાબ છે એ શું આવી જશે તો કે 15 12 5 આ રીતના તમે જવાબ લઈ શકો છો આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4 અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ નામનું પુસ્તક છે એ કોનું છે ઓપ્શન એ આઇન્સ્ટાઈન ઓપ્શન બી ગેલેલિયો ઓપ્શન સી રોજ બાર્કર અને ઓપ્શન ડી સ્ટીફન હોકિન્સ તો મિત્રો આ જે અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ તો એ છે પુસ્તક કોનું છે સ્ટીફન હોકિન્સનું છે જે પોતે છે એ કયો છે તો કે ભૌતિક શાસ્ત્રી છે આ સિવાય આઇન્સ્ટાઈનની વાત કરીએ મિત્રો તો કે આઇન્સ્ટાઈનને બધા મિત્રો ઓળખતા જ હશે કે ઈ બરાબર એમસી સ્ક્વેર તો આ ઈ બરાબર એમસી સ્ક્વેરનું સૂત્ર પણ કોણે આપેલું છે આઇન્સ્ટાઈને આપેલું છે આ સિવાય એનો સિદ્ધાંત ખૂબ જ જાણીતો છે કયો તો કે સાપેક્ષવાદનો સિદ્ધાંત તો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે એ કોનો છે તો કે આઇન્સ્ટાઈનનો છે આ સિવાય ગેલેલિયો તો કે ગેલેલિયો પોતે છે એ ભૌતિક શાસ્ત્રી છે અને એને ભૌતિકમાં નોબલ પણ મળેલો છે કે જે વિશ્વનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર કહી શકાય એ પણ એમને મળેલો છે હવે આનું એક ખાસ એક વસ્તુ એ આપણે યાદ રાખીશું કે ભાઈ એમણે સૂર્ય કેન્દ્રીયવાદ છે એમને સપોર્ટ કર્યો હતો હવે આ સૂર્ય કેન્દ્રીયવાદ અને પૃથ્વી કેન્દ્રીયવાદ એટલે શું હતું તો કે એ સમયે પ્રચલિત શું હતું તો કે પૃથ્વી કેન્દ્રીયવાદ એટલે કે એ સમયના લોકો છે એવું માનતા કે ભાઈ પૃથ્વી છે એ વચ્ચે સેન્ટરમાં છે અને બધા ગ્રહો અને સૂર્ય છે એમની તેમની આસપાસ છે એ ભ્રમણ કરે છે પણ ગેલેલિયોએ છે એ શું કહે છે તો કે ભાઈ સૂર્ય છે એ સેન્ટરમાં છે અથવા વચ્ચે મધ્યમાં છે અને પૃથ્વી અને બાકીના ગ્રહો છે એમનું ભ્રમણ કરે છે તો એમ કદાચ પૂછાય કે ભાઈ સૂર્ય કેન્દ્રીયવાદ છે એ કોણે આપ્યો હતો તો કે ગેલેલિયોએ આપ્યો હતો તો મિત્રો આટલી માહિતી આપણે આ પ્રશ્નમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ 5મો પ્રશ્ન છે તો કે આદ્ર આ આદ્ર શબ્દ છે એમનું વિરોધી શબ્દ શું થાય આદ્ર શબ્દ છે એમનો વિરોધી શબ્દ શું થાય ઓપ્શન એ દયા ઓપ્શન બી શુષ્ક ઓપ્શન સી આંસુ અને ઓપ્શન ડી આતુર તો આદ્ર શબ્દ છે એમનો વિરોધી શું થશે શુષ્ક થશે શું થશે તો કે શુષ્ક છે એમનો વિરોધી થશે અને મિત્રો આ સિવાય આપણે વિરોધી શબ્દોના ઘણા બધા વિડીયો પણ આપણે બનાવેલા છે તો એ તમે ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં જઈને તમે ત્યાં જોઈ શકો છો અને મિત્રો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ